आज आप प्रेक्टिकल नंबर 150 डिसीजन जनरेटर नो लोड और लोड कैरेक्टरिस्टिक्स अभ्यास करो। आप आगे प्रेक्टिकल में डीसी सीरीज जनरेटर नो लोड और लोड कैरेक्टरिस्टिक्स अभ्यास करो। हवे आप संट जनरेटर नो लोड और लोड कैरेक्टरिस्टिक्स अभ्यास करो। आकृति सेम ज आवशे, ओनली फॉर तेमा सीरीज फील्ड ना बदले संट फील्ड वाइंडिंग हशे। आकृति एक जोई शकाय छे, थ्री फेज सप्लाय आपेलो छे, आईसीटीपी स्विच दर्शावेली छे। आईसीटीपी एटले एंकलेट ट्रिपल पोल, बराबर। थ्री फेज इंडक्शन स्टार डेल्टा स्टार्टर छे, एनु कपलिंग करीने जनरेटर साथे कपलिंग करेलू छे। मोटर अने जनरेटरनो सेट बनायेलो छे कपलिंग करी, अने डिसीजन जनरेटरनो उपयोग करेलो छे। अहींया छे डिसीजन जनरेटर लखेलू, ए फील्ड वाइंडिंग छे। 0-15 एम्पियरનું एमसी टाइप એટલે મૂવિંગ કોઇલ પ્રકારનું એ મીટર વાપરેલું છે। 0-1 એમ્પિયરનું મૂવિંગ કોઇલ પ્રકારનું એ મીટર વાપરેલું છે। 300 ઓહ્મ 3 એમ્પિયરનો રેવ સ્ટેટ વાપરેલો છે, બરાબર। 0-300 વોલ્ટ મૂવિંગ કોઇલ પ્રકારનું વોલ્ટ મીટર વાપ આઈસીડીપી સ્વિચ એટલે કે આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ છે, અને આઉટપુટ ક્યાં મળશે તે। એટલે નો લોડ છે એટલે એમાં લોડ જોડવાનો નથી, અને એનો ટેસ્ટ કરવાનો છે। એમાં જે એ મીટર અને વોલ્ટ મીટર જે આપણને રીડિંગ બતાવશે તે આપણે ટેબલ 1માં નોંધવાનું છે। અહીંયા જોઈ શકાય છે ફિલ્ડ કરંટ એમ્પિયર અને ઇન્ડ્યુસ વોલ્ટેજ વોલ્ટ અને સ્પીડ આરપીએમ। આરપીએમ માપવા માટે આપણે ટેકોમીટરનો ઉપયોગ કરીશું। ટેકોમીટર કેવું આવે છે તે તમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટમાં આવશો તે વખતે તમને બતાવવામાં આવશે। ફિલ્ડ કરંટ એટલે કે ફિલ્ડની સિરીઝમાં જે મીટર જોડેલું છે 0-1 એમ્પિયર મૂવિંગ કોઇલ પ્રકારનું, એમાં જે દર્શાવશે રીડિંગ તે આપણે ફિલ્ડ કરંટ અહીંયા નોંધ કરવાના છે। અને ઇન્ડ્યુસ વોલ્ટેજ એટલે આપણે અહીંયા જે 0-300 વોલ્ટ મૂવિંગ કોઇલ પ્રકારનું વોલ્ટ મીટર વાપર્યું છે તે આપણે દર્શાવવાના છે। હવે નેક્સ્ટ આકૃતિમાં જોઈ શકાય છે કે સેમ આકૃતિ છે, ઓનલી ફોર અંદર લોડ એડ કરેલો છે, લોડને ધીરે ધીરે વધારવાનો છે। સ્વિચ 1 સ્વિચ 2 સ્વિચ 3 સ્વિચ 4 એમ કરી લેમ્પ લોડનો યુઝ કરવાનો છે। 5 કિલોવોટ સુધીના લેમ્પ લોડને વાપરવાનો છે, બરાબર, તેનો યુઝ કરવાનો છે। બાકીની રીત સેમ છે। એમાં પણ ટેબલ 2માં જોઈ શકાય છે ટર્મિનલ વોલ્ટેજ, લોડ કરંટ IL અને સન્ટ ફિલ્ડ કરંટ અચળ રાખવો, ત્યારબાદ આર્મેચર કરંટ IA બરાબર IL પ્લસ IHS। હવે અહીંયા જોઈ શકાય છે આપણો લોડ કરંટ કયો કહીશું, તો લોડ કરંટ આપણો 0-15 એમ્પિયર મૂવિંગ કોઇલ પ્રકારનું જે એ મીટર છે એ લોડની સિરીઝમાં જોઈન્ટ થાય છે એટલે એને લોડ કરંટ કહેવાય। એટલે અહીંયા લોડ કરંટ આપણે IL ત્યાં નોટ કરવાના છે, ટર્મિનલ વોલ્ટેજ તો સેમ વસ્તુ છે નો લોડની જેમ। ત્યારબાદ સન્ટ ફિલ્ડ કરંટ અચળ રાખવો, તો સન્ટ ફિલ્ડ ક્યાં આવશે, સન્ટ ફિલ્ડની સિરીઝમાં જે એ મીટર જોઈન્ટ કરેલું છે એ આપણો સન્ટ ફિલ્ડ કરંટ કહેવાય। હવે આપણે IA આર્મેચર કરંટ શોધવાનો છે, તો IA આર્મેચર કરંટ શોધવા માટે લાઇન કરંટ પ્લસ સન્ટ ફિલ્ડ કરંટના સરવાળો કરીશું તો આર્મેચર કરંટ મળશે। ઇન્ડ્યુસ EMF બરાબર E પ્લસ V પ્લસ IARA। હવે અહીંયા સાધનમાં જોઈએ તો કોમ્બિનેશન પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર, વાયર સ્ટ્રીપર, ટેકોમીટર, એમસી ટાઇપ એ મીટર, એમસી ટાઇપ વોલ્ટ મીટર, એમસી ટાઇપ એ મીટર, જુદી જુદી રેન્જના બતાવેલા છે, 0-5 એમ્પિયર, 0-300 વોલ્ટ, 0-15 એમ્પિયર। ડિસીઝન જનરેટર છે 2 કિલોવોટનું 220 વોલ્ટ, રેવ સ્ટેટ છે 480 ઓહ્મનું 1 એમ્પિયર, નાઇફ સ્વિચ DP ST 20 એમ્પિયર 230 વોલ્ટ, લેમ્પ લોડ છે 2 કિલોવોટ 230 વોલ્ટ, એટલે આપણે 5 કિલોવોટનું યુઝ કરીશું તો પણ ચાલશે। સામગ્રીમાં છે 2.5 સ્ક્વેર mm ફ્લેક્સિબલ કોપર વાયર, કનેક્શન કરવા માટે 6 મીટર। રીતમાં છે સૌ પ્રથમ સર્કિટ ડાયાગ્રામ બનાવી ચેક કરાવો, કોઈ પણ પ્રેક્ટિકલ કરો તે વખતે તમારે સર્કિટ ડાયાગ્રામ રફ પેપર પર કરી, બ્લેન્ક પેપર પર કરી દોરી અને તેને ચેક કરાવો સુપરવાઇઝર અથવા ઇન્સ્ટ્રક્ટર જે પણ હોય એની પાસે। ત્યારબાદ જનરેટરના નેમપ્લેટની ડેટાની નોંધ કરવી, જનરેટરના ડેટાની નોંધ કરવી તથા મોટરના નેમપ્લેટ ડેટાની પણ નોંધ કરવી, એસેસરી તથા મીટર્સના સ્પેસિફિકેશન ચેક કરવા। તમે હંમેશા જે પણ એસેસરીઝ યુઝ કરવાનો છો, જેમ કે આઈસીટીપી સ્વિચ, આઈસીડીપી સ્વિચ, એમ્પિયર મીટર, વોલ્ટ મીટર, રેહોસ્ટેટ, બરાબર, તો દરેકના સ્પેસિફિકેશન્સની નોંધ કરવી કે ભાઈ 0-15 એમ્પિયરનું છે, 0-1 એમ્પિયરનું છે, મૂવિંગ કોઇલ પ્રકારનું છે, મૂવિંગ આયર્ન પ્રકારનું છે, કયા પ્રકારનું મીટર છે, આઈસીડીપી સ્વિચ છે, આઈસીટીપી સ્વિચ છે, કેટલા એમ્પિયરની છે એની પણ નોંધ કરવી। ત્યારબાદ આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ જનરેટરના કનેક્શન કરવા, જનરેટરના કનેક્શન કર્યા બાદ પ્રાઇમ મૂવર સ્ટાર્ટ કરી રેટેડ સ્પીડ પર લાવી તેની સ્પીડ ટેકોમીટર દ્વારા માપવી,
ત્યારબાદ ઇન્ડ્યુ વોલ્ટેજ માપી ટેબલ એકમાં નોંધ કરવી. ફિલ્ડ કરંટમાં ક્રમશ વધારો કરી ટેબલ એકમાં ફિલ્ડ કરંટ, ઇન્ડ્યુસ વોલ્ટેજ અને સ્પીડની નોંધ કરવી. ગ્રાફ પેપરમાં વાય ધરી ઉપર ઇન્ડ્યુસ વોલ્ટેજ અને એક્સ ધરી ઉપર ફિલ્ડ કરંટ લઈ ગ્રાફ બનાવો. આકૃતિ બેમાં દર્શાવ્યા મુજબ લોડ કેરેક્ટરિસ્ટિક માટે કનેક્શન કરવા. પ્રાઇમ ઓવર સ્ટાર્ટ કરી જનરેટરને રેટેડ સ્પીડ પર લાવ્યા બાદ લોડ સ્વિચ ઓન કરવી. લોડમાં ક્રમશ વધારો કરી એ મીટર અને વી મીટરના રીડિંગ લઈ ટેબલ ટુમાં નોંધ કરવી. શન્ટ ફિલ્ડ કરંટ અચળ રાખવો. આવેલ રીડિંગ પરથી આઈએ આર્મેચર કરંટ તથા ઇન્ડ્યુઝની ઇએમએફની ગણતરી કરવી. લોડ કરંટને એક્સ ધરી ઉપર અને ટર્મિનલ વોલ્ટેજને વાય ધરી ઉપર રાખી ગ્રાફ તૈયાર કરવો. લોડમાં ક્રમશ વધારો કરવો. સાવચેતી શું શું રાખવી? તો લોડમાં ક્રમશ વધારો કરવો, જનરેટરના રેટેડ કિલો વોટ મુજબ લોડ આપવો. ધારો કે જનરેટર આપણું 2 કિલોવોટનું હોય તો 1 કિલોવોટ સુધીનો જ એને લોડ આપવો. કનેક્શન લૂઝ ન રહે તેનું ધ્યાન રાખવું.